हेलो फ्रेंड्स, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आप धोरण 10 की अंदर गणित विषय में बे विकल्प आप विषय बात करशु। मित्रों, गणित में बे बराबर बे विकल्प आप सहलू गणित अघरु गणित बराबर। एक है स्टैंडर्ड गणित है, बीजू है बेजिक गणित। मित्रों, हाँ, आप विगतवार चर्चा करिए। मित्रों, आ वर्षथी आ नियम लागू पड़ी जैसे तो आप आ वीडियो चालू करता पहला तमे कृष्णा एकेडमी ने सब्सक्राइब कर लैजो। मित्रों, दसमा धोरणना आपणे ओछामां ओछा 200 થી 250 વિડીયોઝ મૂકેલા છે ઇંગ્લિશના। મિત્રો, તે પણ જોઈ લેશો। હવે આપણે આ વિડીયો ચાલુ કરીએ। ગણિત વિષય વિશે વાત કરવાની છે, નવો નિયમ આવેલો છે મિત્રો। તો પોઈન્ટ પહેલો, બોર્ડમાં સહેલું ગણિત અને અઘરું ગણિત આ વખતથી બરાબર બે વિકલ્પ આપવાના છે મિત્રો। તો હવે સહેલું અને અઘરું એટલે શું થશે જોઈએ વિગતવાર। મિત્રો, ધોરણ 10માં બોર્ડમાં ગણિતના બે વિષયની પરીક્ષા, તો પુસ્તક તો એક જ રહેશે મિત્રો, ચોપડી એક જ રહેશે, પણ પેપર બે નીકળશે એટલે ગણિતના બે વિષયની પરીક્ષા હશે। તો તેમાં એક તો બેઝિક ગણિત હશે અને બીજું તો સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપવામાં આવશે બરાબર। મિત્રો, ચોપડી એક જ હશે, આખું વર્ષ સરખું જ ભણાવવામાં આવશે, પણ બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ તમને મળશે। હવે બેઝિક ગણિત છે બરાબર, એ રાખનાર સાયન્સ રાખી શકશે નહીં। याद रखो मित्रों, जे व्यक्ति जे विद्यार्थी बेजिक गणित राखे ते साइंस लई सके नहीं। हवे साइंस न लेवाय छे ता विद्यार्थी बेजिक गणित नो विकल्प पसंद करवानो रहेशे। टूंक में कॉमर्स के आर्ट्स करवानो हशे, जेने विचार होय ते बेजिक गणित राखे अने जेने साइंस लेवू होय ते स्टैंडर्ड गणित राखे। मित्रों, बराबर याद रखिए मित्रों, साइंस न लेवा इच्छता विद्यार्थी बेजिक गणित राखवानो छे अने जे साइंस राखवानो होय ने स्टैंडर्ड गणित राखवानो छे। પોઈન્ટ નંબર એના પછીનો જે મિત્રો, ગણિતમાં નબળા વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ થવાનો છે। ગણિતમાં જે નબળા વિદ્યાર્થી છે તેને આ ગણિત બરાબર આ વિકલ્પથી એટલે બેઝિક ગણિત રાખે તેને લાભ થશે। આ વર્ષથી આ નિયમ લાગુ થશે, જેનો સરકારી પરિપત્ર પણ દરેક શાળાઓમાં સરકારે મોકલી દીધો છે મિત્રો। આ નિર્ણયથી વર્ષ 2022માં બોર્ડની પરીક્ષાના પરિણામમાં 12 થી 14% જેટલો વધારો થવાની શક્યતા છે। એટલે મિત્રો, આ આપણે સરેરાશ 55% પરિણામ આવે છે તેને બદલે લગભગ 70% જેવું બરાબર પરિણામ થવાની શક્યતા છે મિત્રો બરાબર। તો હવે વિદ્યાર્થીઓનું ગણિતનું પરિણામ સુધરે તે હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે બરાબર। તો ગણિતનું પરિણામ સુધરે એ હેતુ છે મૂળ તો। પછી એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો વિદ્યાર્થીઓની ગણિત વિષયની પરીક્ષા માટે બે વિકલ્પ આપવામાં આવશે। તો પહેલો છે સ્ટાન્ડર્ડ ગણિત અને બીજો છે બેઝિક ગણિત। મિત્રો, સ્ટાન્ડર્ડ ગણિત એટલે કે જે વિદ્યાર્થી સાયન્સ રાખવા માગતા હોય તે અને જે વ્યક્તિ કોમર્સને આર્ટ્સ રાખવા માગતા હોય તેના માટે બેઝિક ગણિત રહેશે। હવે એના પછીના પોઈન્ટમાં છે ધોરણ 10નું ગણિત વિષયનું પુસ્તક એક જ સરખું રહેવાનું છે, આખા વર્ષ દરમિયાન બધું સરખું જ ભણવાનું છે। પછી એના પછીના પોઈન્ટમાં શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા 6 માસિક હોય કે 9 માસિક હોય તો તેમાં કોઈ જાતના વિકલ્પ આપવામાં આવશે નહીં, એટલે કે સરખો જ પેપર લેવામાં આવશે। તો બરાબર, શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં કોઈ ફેરફાર થશે નહીં બરાબર, બંનેની પરીક્ષા એક સરખી જ લેવાશે। પણ જ્યારે બોર્ડનું ફોર્મ ભરાય, પણ બોર્ડની પરીક્ષામાં ફોર્મ ભરાય તેમાં બે વિકલ્પ આપવામાં આવશે, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એવા ફોર્મની અંદર બે વિકલ્પ આપવામાં આવશે। તો તમે 10મું ધોરણ ભણો તે દરમિયાન સ્કૂલની પરીક્ષામાં કોઈ વિકલ્પ આપવામાં આવશે નહીં, પણ બોર્ડની પરીક્ષામાં વિકલ્પ આપવામાં આવશે। પછીનો પોઈન્ટ છે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે। એના પછીના પોઈન્ટમાં જોઈએ તો ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ અલગ હશે મિત્રો। આ ગણિત સ્ટાન્ડર્ડ છે થોડુંક અઘરું હશે અને ગણિત બેઝિક છે એ થોડુંક સહેલું હશે મિત્રો, અલગ અલગ પ્રશ્નપત્ર હશે। એના પછીના પોઈન્ટમાં છે કે બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર રહેશે બરાબર। એના પછીના પોઈન્ટમાં આપણે જોઈએ તો સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એમ બંને પ્રવાહ રાખી શકશે। યાદ રાખો મિત્રો, સ્ટાન્ડર્ડ જો ગણિત રાખ્યું હોય, પાસ થયો હોય, તો વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં તો જઈ જ શકશે, પણ ધારો કે એને વિજ્ઞાન પ્રવાહ ન રાખવો હોય તો સામાન્ય પ્રવાહ પણ રાખી શકશે, પણ બેઝિક ગણિત રાખ્યું હોય તો માત્ર કોમર્સ કે આર્ટ્સ રાખી શકશે મિત્રો। પરંતુ જે વિદ્યાર્થી બેઝિક ગણિત પસંદ કરે તે વિદ્યાર્થી માત્ર સામાન્ય પ્રવાહ રાખી શકે, સામાન્ય પ્રવાહ શું આવે મિત્રો, કોમર્સ અને આર્ટ્સ રાખે। તો જે વિદ્યાર્થીને સ્ટાન્ડર્ડ ગણિત રાખે તે વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને રાખી શકે, પણ બેઝિક ગણિત પસંદ કરે તો એ માત્ર સામાન્ય પ્રવાહ જ રાખી શકશે
बेची गणित वर्ग के मतलब मित्रों सामान्य प्रवाह राखी सकते। रहने पछीना पॉइंट में है कि धोरण 10 में बेची गणित में पास थना विद्यार्थी बराबर विज्ञान प्रवाह में जवा मांगता हो तो धारो कि कोई कोई विद्यार्थी बेची गणित राखी लीधु पछी रिजल्ट आया पछी ने थाय कि मारे विज्ञान प्रवाह में जवुं छे तो ते विद्यार्थी जुलाई मासनी पूरक परीक्षा में स्टैंडर्ड गणित परीक्षा पास करवानी रहेशे बराबर। बेजिक गणित में पास थई गयो छे पण एने पछी लागे कि मारे साइंस राखवुं छे विज्ञान प्रवाह राखवुं छे तो ते विद्यार्थी जुलाई मासनी पूरक परीक्षा स्टैंडर्ड गणित परीक्षा पास करवानी रहेशे जुलाई मास में तो पछी विज्ञान प्रवाह राखी शके। एना पछीना पॉइंट में है कि स्टैंडर्ड गणित में नपास थनार धारो कि कोई विद्यार्थी मित्रों अघरु गणित एटले स्टैंडर्ड गणित राख्युं छे एमां नपास थाय नपास थनार पछी एने लागे कि मारे स्टैंडर्ड गणित में पास नहीं थई शकूं तो ते विद्यार्थी पूरक परीक्षाना नियमोने आधीन फरीथी तो फरीथी एने स्टैंडर्ड गणित आपवी तो पण आपी शकशे अथवा तेने बेजिक गणित परीक्षा आपवी होय तो पण आपी शकशे बराबर। तो एक बार नपास थाय स्टैंडर्ड गणित में तो ये स्टैंडर्ड अथवा तो बेजिक गणित बराबर विकल्प आप पूरी लेवानो रहेशे ने स्टैंडर्ड बेजी गमे तेनी परीक्षा आपी शकशे। पछी एना पछीना पॉइंट में है कि विद्यार्थी होय जे विकल्प पसंद करेल होय ते अंगे वालीओनी लेखित सहमति लेवानी रहेशे मित्रों। ने एना पछीनो पॉइंट है कि धोरण 9 में आ प्रकारनो कोई विकल्प आपवामां आवशे नहीं मित्रों। तो आटली माहिती हती बराबर। तो हवे पछीनी कोई पण माहिती जोवा माटे तमे कृष्णा એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો અને 10મા ધોરણના બરાબર 200 થી 250 વિડીયોઝ આપેલા છે ઇંગ્લિશના તો કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો। ઓકે થેન્ક યુ।